हेलो, हूँ निकुल लड़वा, चेस कोच सुरेंद्रनगर, स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात गांधीनगर द्वारा चालता कार्यक्रम इन स्कूल में कार्यरत छू। आज आप चेस में इंटरनेशनल चेस लैंग्वेज विषे बात करीशू। आप जोईए छे के विश्वना कोईपण सारा प्लेयर जेम के ग्रांड मास्टर, इंटरनेशनल मास्टर, फिडे मास्टर के अन्य सारा प्लेयर रेटिंग धरावता જ્યારે એ લોકો એમની ગેમ રમતા હોય છે કોમ્પિટિશનમાં, તો ત્યારે આપણે જોયું હશે કે બાજુમાં એક નોટપેડ હોય છે અને એ લોકો લખતા હોય છે। દેટ્સ કોલ ઇન્ટરનેશનલ ચેસ લેંગ્વેજ, એને આપણે ઇન્ટરનેશનલ ચેસ લેંગ્વેજ કહીએ છીએ, જે કોઈ પણ પ્લેયરે લખવી જોઈએ। કારણ કે જો તમે ગેમ લખેલી હશે તો તમે એનું એનાલિસિસ કરી શકશો, ક્યારે તમે શું મૂવ રમેલા, કોઈ એવી ગેમ હોય છે યાદગાર હોય છે તો લાઈફ ટાઈમ માટે, લાઈફ ટાઈમ માટે તે એક સેવ થઈ જાય છે, એમાં તમે એને વાંચી શકો છો। બીજું કે ક્યારે બાય ચાન્સ કોઈ પ્લેયર, જો કે એવું રેર કેસમાં બનતું હોય છે, કોઈ મિસ્ટેક કરે, ભૂલ કરે અથવા ચીટિંગ કરે, તો તમે નોટેશનના આધારે કોણ સાચું કોણ ખોટું એનો પણ આપણને ખ્યાલ આવે છે। તો આજે આપણે એનું બેઝિક એક ઇન્ટ્રો જોઈએ। આપણે અગાઉ વાત કરેલી ચેસ બોર્ડ છે, તેમાં 64 ખાના આવે, 32 વ્હાઇટ, 32 બ્લેક। આડી લાઇનમાં એ બી સી ડી ઈ એફ જી એચ ફાઇલ કહેવામાં આવે છે ચેસમાં। ઊભી લાઇનમાં 1 2 3 4 5 6 7 8, જેને ચેસમાં રેન્ક કહેવામાં આવે છે। પીસીસ શોર્ટ ફોર્મ કિંગ, એનું શોર્ટ ફોર્મ કે, ક્વિન શોર્ટ ફોર્મ ક્યુ, વજીર, બિશપ, ઊંટ શોર્ટ ફોર્મ બી, ઘોડો, નાઇટ શોર્ટ ફોર્મ એન, રૂક, હાથી શોર્ટ ફોર્મ આર, પોન સૈનિક, અને આનું શોર્ટ ફોર્મ નથી, એટલા માટે આ જ્યારે ચાલવી તો સૌ પ્રથમ ફાઇલ અને ત્યારબાદ રેન્કનો ઉલ્લેખ કરવામાં આવે છે લેંગ્વેજમાં। હવે આ એક બેઝિક ઇન્ટ્રો થયું, હવે આપણે આને રમીએ તો આને કઈ રીતે આપણે લખી શકીએ। ફોર એક્ઝામ્પલ, રાજા આગળનું સૈનિક ચાલીએ બે સ્ટેપ, તો આનું શોર્ટ ફોર્મ નથી, એટલા માટે આને ઈ ફોર ચેસ લેંગ્વેજમાં કહી શકાય, ઈ ફાઇલ અને રેન્ક। ત્યારબાદ સેમ બ્લેકની ચાલ ચાલે, તો આને ચેસ લેંગ્વેજમાં ઈ ફાઇવ, એટલે કે ઈ ફાઇલ અને ફિફ્થ રેન્ક એવું કહી શકાય। ફોર એક્ઝામ્પલ, ઘોડો ચાલી આપણે નાઇટ, તો આને શું કહેવાશે, ઇન્ટરનેશનલ નામ ચેસનું નાઇટ, એટલે કે એનું શોર્ટ ફોર્મ એન, ક્યાં મૂક્યું, તો એફ ફાઇલમાં, અને કઈ રેન્ક છે, તો થર્ડ, એટલે કે નાઇટ એફ થ્રી, આવું કહી શકાય। આ ઘોડો અહીંયા રમે, ડિફેન્સ કરે, તો આને કહી શકાય નાઇટ કઈ ફાઇલમાં મૂક્યું, સી, અને રેન્ક સિક્સ, એટલે કે નાઇટ સી સિક્સ। હજી એક વધારે અહીંયા મૂકીએ, તો આને શું કહી શકાય, બિશપ સી ફાઇલ ફોર્થ રેન્ક, એટલે કે બિશપ સી ફોર, આવું કહી શકાય। તો આ એક એક્ઝામ્પલ છે, વધારે વાત આગળ આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું। તો આ રીતે પ્રેક્ટિસ કરો અને આને યોગ્ય સમજો। થેન્ક યુ।